આપણે આઝાદ ભારત વિશે વિચારીશું તો મુખ્ય જોવા જઈએ તો બંધારણના ચાર સ્તંભો છે, લોકશાહી, જ્યુડિશિયરી, વહીવટી અને પ્રેસ. તો અમે લોકો જે ફિલ્ડમાં છીએ તો હું વાત કરીશ તો ન્યાયની વાત કરીશ, કારણ કે ઘણી જગ્યાએ અમારે અવારનવાર ફિલ્ડમાં કોર્ટ કચેરી, સરકારી કચેરીઓ, પોલીસ સ્ટેશન્સ વગેરે જવાના હોય છે, અને ત્યારે અમે લોકો એક એવી બાબત જોતા આવીએ છીએ કે ઘણી વખત પોલીસ સ્ટેશનોમાં જઈએ તો એ પોલીસ સ્ટેશનમાં એવા બોર્ડ લાગેલા હોય છે કે ફક્ત અને માત્ર 5 પ્રોડક્શન જ કોર્ટમાં રજૂ કરવાના છે અને એક હુકમથી રજૂ કરવાના છે જેવા બોર્ડ લાગેલા છે. તો હવે આવી રીતના જો પોલીસ સ્ટેશનમાં ફક્ત 5 પ્રોડક્શન જ રજૂ કરવાના એવી જો બોર્ડ લાગેલા હોય અને એવી સૂચના બીટ ગાર્ડ અને એમના પોલીસને આપવામાં આવતા હોય ને એવા બોર્ડો હોય, તો તેવા સમયે રાઇટ્સ ઓફ એક્યુઝ અને જે ન્યાયતંત્રની ગરિમા છે એ જળવાતી નથી, અને એના કારણે રાઇટ્સ ઓફ એક્યુઝનો સરિયામ અને કોન્સ્ટિટ્યુશનનો પણ સરિયામ ભંગ થાય છે. તેવી જ રીતે ઘણી વખત અમને એવું પણ ધ્યાને આવ્યું છે કે ઘણા જ્યારે પોલીસ કસ્ટડી દરમિયાન રિમાન્ડની માંગણી કરે છે ત્યારે એવા રિમાન્ડના કેસોમાં પણ ફિક્સ ફોર હિયરિંગના હુકમો થતા હોય છે, અને એવા હુકમો પણ જે છે તે પણ કોન્સ્ટિટ્યુશન્સ અગેન્સ્ટના હુકમો છે. અને આ બધી બાબતો જોતા બીજું કે ખાસ જોવા જઈશું તો આજે એક લોકશાહીમાં એક સ્વતંત્રતા અને એક રાજકીય નેતા, વગ ધરાવતા રાજકીય નેતાના ઇશારે ઘણા સરકારી કર્મચારીઓ કામ કરતા હોય અને એમના કારણે જે વ્યક્તિ રાજકીય રીતે વગ ધરાવતું હોય તેના પોતાના જ કામો થાય છે, જ્યારે ગરીબ વ્યક્તિઓના કામો થતા નથી અને એને કામોમાં વિલંબ થાય છે, જ્યારે એને એવું થવાથી એને ન્યાય નથી મળતો. જ્યારે બીજી તરફ તમે જોશો તો એક પટ્ટાવાળાની જ્યારે નોકરી હોય, લેવાની હોય સરકારમાં, તો ત્યારે એજ્યુકેશન અને લાયકાતો ચકાસવામાં આવે છે, જ્યારે લોકશાહીમાં અત્યારે વિધાનસભા, લોકસભા અને કોઈ પણ ઇલેક્શન્સ હોય તો ત્યારે એ ફોર્મમાં એ ઉમેદવાર કેટલા લાયકાત ધરાવતો છે તે નહીં, પરંતુ એ અભણ હોય તોય ચાલશે. આ એક લોકશાહીમાં આ જે બાબત છે તેમાં ખરેખર બદલાવ લાવવાની જરૂર છે, કારણ કે જો અભણ વ્યક્તિ લોકશાહીમાં રાજ કરશે તો એની ડોર એના પાસે હોવાથી ખરેખર જે શિક્ષિત વ્યક્તિ પોતાના સારા વિચારો અને પોતાનું શિક્ષણનો લાભ લોકો સુધી નહીં પહોંચી શકે, અને તેના કારણે પણ આપણી જે લોકતંત્ર છે, જે ભારત છે, તો એ ભારત પાછળ જવાનું કારણ પણ મુખ્ય આ છે. અને ત્રીજું, એક ખૂબ જ ભારત પાછળ જવાનું કારણ એક ભ્રષ્ટાચાર જે